શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન તમારું સ્વાગત છે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર સાત હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન ભાગ એક વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત માં પાઠ નંબર સાત હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું જાણકારી મેળવવાની છે તો હવામાન હવામાન એટલે છે ઈ રોજ બરોજ ની સ્થિતિ હોય છે હવામાન નક્કી ન હોય હવામાન આજે સારું પણ હોય આવતીકાલે ખરાબ પણ હોય જયારે આબોહવા છે ઈ કોઈ પણ સ્થળની કે વિસ્તારની કે જગ્યાની કે દેશની લાંબા ગાળાની પરિસ્થિતિ હોય કમસે કમ પચીસ આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન કે છે એટલે અનુકૂલન સાધે છે એની સાથે રહેણી સાથે સંકલન સાધીને રહે છે તેના વિશે આ પાઠમાં આપણે અમુક પશુ પક્ષી પ્રાણીઓ વિશે છે એ માહિતી મેળવવાની છે તો સરસ મજાનો પાઠ છે હવામાન

રોજબરોજની જે વાતાવરણની પરિસ્થિતિ હોય તેને શું કહેવામાં આવે છે? હવામાન. હવામાનમાં અચાનક પલટો આવી જાય છે. સવારે તડકો હોય તો અચાનક છે એ થોડા સમય બાદ વરસાદ પણ શરૂ થઈ જાય તો આ રોજબરોજની જે વાતાવરણની પરિસ્થિતિ છે તેને શું કહેવામાં આવે છે? હવામાન. જ્યારે આબોહવા લગભગ પચીસ વર્ષ જેમાં લાંબા ગાળાની હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. આબોહવા શોર્ટમાં છે ઈ લાંબા ગાળાની પરિસ્થિતિ છે તે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોતી નથી કમ સે કમ લગભગ પચ્ચીસ વર્ષ જેવા લાંબા ગાળાની જે હવામાનનું જે માળખું છે તેને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે હવામાન છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે જ્યારે આબોહવા છે એ લગભગ પચીસ વર્ષ જેટલા હવામાનનું માળખું ધરાવે છે બીજો પોઈન્ટ હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે એમણે મેં કીધું એમ કે હવામાન છે એ અચાનક બદલી શકે છે ટૂંકા સમયમાં બદલાઈ જાય કે જેમ તડકો હોય કે અચાનક વરસાદ આવી જાય અથવા વરસાદ હોય તો અચાનક તડકો પણ નીકળી જાય તો એ ટૂંકા ગાળામાં હવામાન બદલાઈ જાય છે જયારે આબોહવામાં આબોહવા સ્થળ પ્રમાણે નક્કી હોય છે તેથી ટૂંકા ગાળા માટે બદલાઈ ન શકે આપણે જાણીએ છીએ કે આબોહવા છે એ પચીસ વર્ષ જેવા લાંબા ગાળાની હવામાનનું માળખું છે એટલે એ સહેલાઈથી ટૂંકા ગાળામાં બદલાય ન શકે તે સ્થળ પ્રમાણે નક્કી હોય છે કે આ સ્થળની આ આબોહવા છે એ ટૂંકા ગાળામાં બદલાઈ શકે નહીં તો આ સરસમાં તફાવતો હવામાન અને આબોહવા ફરીવાર જોઈએ હવામાનમાં કોઈપણ સ્થળની રોજબરોજની વાતાવરણની પરિસ્થિતિની હવામાન કહે છે જ્યારે આબોહવામાં લગભગ પચીસ વર્ષ જેવા લાંબા ગાળાની હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે બીજો પોઈન્ટ હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે જયારે આબોહવા નક્કી હોય છે છે વનના પ્રદેશો ધ્રુવીય પ્રદેશો એટલે કે બરફ આચ્છાદિત જે પ્રદેશો છે તે અને વિશેવૃત્તિય વર્ષાવન એટલે કે જ્યાં ખૂબ જ ગરમી અને વરસાદ પડતા હોય તેવા વિસ્તારો અથવા પ્રદેશો તો જોઈએ પેલું ધ્રુવીય પ્રદેશો એટલે કે એવા પ્રદેશો કહે છે અને દક્ષિણ આ બે ધ્રુવ છે આપણે જાણીએ છીએ સમાજમાં ભણતા છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બે ધ્રુવની નજીકના જે વિસ્તાર છે એવા વિસ્તારને ધ્રુવીય પ્રદેશો કહેવામાં આવે છે જ્યારે વિષેવૃતીય વર્ષાવનના પ્રદેશો કેવા છે કે વિષ્વવૃત્તની નજીકના વિસ્તારને વિષેવૃત્તીય વર્ષાવનના પ્રદેશો કહે છે એટલે કે જે સેન્ટરમાંથી જે વૃત પસાર થાય એને વિષેવૃત્તિય કહેવામાં આવે છે અને એની નજીકના જે વિસ્તારો છે એને વિષેવૃત્તિય વર્ષાવનના પ્રદેશો કહે છે જ્યાં ખૂબ જ પ્રમાણમાં ગરમી પણ પડે છે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પણ આવેડે છે એવા પ્રદેશો એનું કહેવામાં આવે છે વિષેવૃત્તિય વર્ષાવનના પ્રદેશો જ્યારે બીજો પોઈન્ટ અહીં ખૂબ જ ઠંડી પડતી હોવાથી પ્રદેશો બરફ આચ્છાદિત હોય છે આયા બારેમાસ છે એ બરફ આચ્છાદિત પ્રદેશો હોય છે કારણ કે ગરમી ખૂબ તડકો છે સૂર્યના કિરણો એ इत્રાંસા પડતા હોય છે એના કારણે છે એ આયા ખૂબ જ ઠંડી પડતી હોવાથી બધા પ્રદેશો છે ઈ બરફથી સવાય કે ઢાંકેલા હોય છે જ્યારે વિષુવૃત્તીય વર્ષામાં પ્રદેશોમાં આ પ્રદેશોમાં ખૂબ ગરમી અને વરસાદ પડે છે તેથી વધુ સંખ્યામાં વિવિધ વનસ્પતિ ઉગે છે કારણ કે વિષવવૃત્તીય છે એ પ્રદેશોમાં ખૂબ પુષ્કળ પરમાં ગરમી પણ પડે છે અને પુષ્કળ પર્માણમાં વરસાદ પડવાથી આ વિસ્તારમાં છે વનસ્પતિ વિવિધ વન પ્રકારની વનસ્પતિ છે ઉગી નીકળે છે તો આપતા ધ્રુવીય પ્રદેશો અને વિષવૃત્તિય વનના પ્રદેશો ફરીવાર જોઈએ ધ્રુવીય પ્રદેશો ધ્રુવ પ્રદેશો એટલે કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના જે વિસ્તારો છે તે જ્યાં બરફથી ઢંકાયેલા છે એટલે કે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીકના જે વિસ્તાર છે એટલે કે પૃથ્વીના જે નજીક વિસ્તારમાંથી પસાર થાય છે સેન્ટરમાંથી વચ્ચે વિષયવૃત્તિય એની નજીકના જે વિસ્તાર છે એને વિષયવૃત્તિએ વર્ષા પ્રદેશો કહે છે બીજો પોઈન્ટ અહીં ખૂબ જ ઠંડી પડતી હોવાથી બરફ પ્રદેશો બરફ આચ્છાદિત હોય છે કારણ કે ખૂબ જ બરફ પડતો હોવાથી છે સૂર્યના ત્રાસો પડે છે એટલે આ કારણે બરફથી ઢંકાયેલા પ્રદેશો છે જ્યારે વિષયવૃત્તીય વર્ષાના પ્રદેશોમાં આ પ્રદેશોમાં ખૂબ ગરમી અને વરસાદ પડે છે તેથી વધુ સંખ્યામાં વિવિધ વનસ્પતિ ઉગે છે કારણ કે આ પ્રદેશ એવા છે જ્યાં ગરમી પણ ખૂબ પડે અને વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં પડે છે તેથી વિવિધ પ્રકારના વનસ્પતિ આ વિસ્તારમાં ઉગે છે તો આ આત બે તફાવત ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો છે તો જોઈએ એમાં પહેલું કારણ ધ્રુવ પ્રદેશમાં વસતા રીંછ સફેદ રંગના હોય છે. આપણે જોઈએ કે ધ્રુવ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં બરફ હોય છે. બરફથી ઢંકાયેલા પ્રદેશો પહાડો હોય છે તો આ ધ્રુવ પ્રદેશમાં જે વસતા રીંછ છે એ સફેદ રંગના શા માટે હોય છે ખૂબ જ મોસ્ટ આઈએમપી વૈજ્ઞાનિક કારણ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો જોઈએ કે ધ્રુવ પ્રદેશમાં વસતા જે રીંછ છે એ સફેદ રંગના શા માટે હોય છે તો પહેલો પોઈન્ટ ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત પ્રદેશ છે હમણાં તો આપણે તફાવતનું જોયું કે ધ્રુવ પ્રદેશના જે નજીકના વિસ્તારો છે એ બરફથી ઢકાયેલા પ્રદેશો છે અથવા વિસ્તાર છે બીજું ત્યાં વસતા રીંછ ઠંડી સામે રક્ષણ મેળવવા સફેદ વાળની રૂવાટી ધરાવે છે કારણ કે ખૂબ જ પુષ્કપણા બરફ પડે છે એટલે સ્વાભાવિક છે ઠંડી વધુ હોય અને ઠંડી સામે રક્ષણ મેળવવા ત્યાં વસતા જે રીંસ છે એને સફેદ વાળ ની રૂવાટી ધરાવે છે રૂવાટી હોવાથી રીંસ ને છે એ હુંફ મળે છે ગરમી મળે છે ઠંડીથી રક્ષણ માટે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તેના લીધે તે સફેદ રંગના દેખાય છે સફેદ રંગની રૂવાટી ધરાવે છે વાળની ઠંડી સામે રક્ષણ મેળવવા તેના લીધે તેના જે રીંસ છે એ કેવા રંગના દેખાય છે આપણને વ્હાઈટ એટલે કે સફેદ રંગના

તો શિકારીની નજર છે એ રીંસ પર પડતી નથી કારણ કે બરફ જેવું સફેદ હોય છે પ્લસ આ શિકાર પકડવામાં સક્ષમ બને છે બાજુમાંથી કોઈ શિકાર જાય તો એ પકડી શકે કારણ કે સફેદ રંગના કારણે છે એ બરફ સાથે મિક્સ થઈ જાય મળી જાય છે રંગ એના લીધે શિકારથી બચી પણ શકે અને શિકાર પકડવામાં મદદરૂપ એટલે કે સક્ષમ બને છે એના કારણે તે સફેદ રંગના હોય છે આમ સફેદ રંગ ના હોવું તે તેનું અનુકૂલન છે તેથી ધ્રુવ પ્રદેશમાં વસતા રીંસ સફેદ રંગના હોય છે આ ધ્રુવપ્રદેશમાં જે વસતા રીંસ છે એનો સફેદ હોવું ખૂબ જ સારું છે અનુકૂલન છે એડજસ્ટમેન્ટ છે તેથી એ ધ્રુવ પ્રદેશમાં જે વસતા રીંસ છે કેવા રંગના હોય છે સફેદ રંગના હોય છે તો ખૂબ જ મહત્વનું કારણ છે કે શા માટે ધ્રુવ પ્રદેશમાં વસતા રીંસ સફેદ રંગના હોય છે તો ફરીવાર જોઈએ પેલો પોઈન્ટ ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત પ્રદેશ એટલે કે બરફથી ઢકાયેલો પ્રદેશ છે ત્યાં વસતા રીંછ ઠંડી સામે રક્ષણ મેળવવા સફેદ વાળની રૂવાટી ધરાવે છે એટલે કે તે ઠંડી સામે રક્ષણ મેળવવા છે એ સફેદ વાળની રૂંવાટી ધરાવે છે ત્રીજો પોઈન્ટ તેના લીધે તે સફેદ રંગના દેખાય સફેદ રૂવાટી છે એના કારણે તેના રીંછ છે એ સફેદ રંગના આપણને દેખાય છે. આગનો પોઈન્ટ સફેદ રંગ લીધે તે શિકારી પ્રાણી થી બચી શકે છે અને પોતે શિકાર પકડવામાં બને છે સફેદ હોવું તેના માટે છે એક તો તે શિકાર તે બચી શકે અને પોતે શિકાર પકડવામાં સક્ષમ બને એટલા માટે છે આમ સફેદ રંગ હોવું તેના માટે ખૂબ જ અનુકૂલન છે તેથી ધ્રુવ પ્રદેશમાં વસતા રીંસ સફેદ રંગના હોય છે ત્યારબાદ બીજું કારણ છે ધ્રુવ પ્રદેશોમાંથી શિયાળામાં કેટલાક પક્ષીઓ સામૂહિક કરીને હુંફાળા પ્રદેશોમાં આવે છે. છે આ પણ ખૂબ મહત્વનું કારણ કે ધ્રુવીય પ્રદેશોમાં શિયાળામાં ખૂબ ઠંડી પડે છે એટલે કેટલાક પક્ષીઓ છે એ સામૂહિક એટલે કે ટોળામાં સ્થાનાંતર કરીને હુંફાળા એટલે કે ગરમવાળા જે પ્રદેશો છે ગરમી વાળા ઈ પ્રદેશોમાં છે પલાયન એટલે કે સ્થળાંતર કરતા હોય છે તો આપણે જોયું હમણાં કે ધ્રુવ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણે ઠંડી પડે છે બરફથી ઢકાયેલા વિસ્તારો છે એટલે શિયાળામાં પણ પુષ્કળ પ્રમાણે ઠંડી પડે છે બારે માસ તો હોય છે પણ ખાસ કરીને શિયાળામાં વધુ ઠંડી પડે છે એટલે કેટલાક પક્ષીઓ છે ઈ ગરમી મેળવવા હુંફાળા પ્રદેશોમાં છે પલાયન એટલે કે સામૂહિક સ્થાન કરતા હોય છે તમે પેલો પોઈન્ટ ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત પ્રદેશ છે આપણે જાણીએ છીએ કે ધ્રુવ પ્રદેશ છે એ બરફથી ઢકાયેલો પ્રદેશ વિસ્તાર છે પક્ષીઓને જીવવા માટે હૂંફ મેળવી જરૂરી છે આમ તો બધાય પ્રાણીઓને છે કે પક્ષી પક્ષીઓને છે એ જીવવા માટે છે હૂંફ એટલે કે ગરમી મેળવી ખૂબ જ જરૂરી છે ત્રીજો પોઇન્ટ શિયાળામાં ધ્રુવ પ્રદેશોમાં ખૂબ જ ઠંડી પડે છે બારે માસ તો ઠંડી હોય છે પ્લસ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ધ્રુવ પ્રદેશોમાં ઠંડી પડતી હોય છે તો આગનો પોઈન્ટ આવા ઠંડા વાતાવરણમાંથી બચવા પક્ષીઓ ધ્રુવ પ્રદેશ છોડી ગરમ પ્રદેશોમાં સામૂહિક સ્થાન્તર કરે છે તો આવા શિયાળામાં ધ્રુવ પ્રદેશમાં ખૂબ વધુ ઠંડી પડતા પડતી હોવાથી તેનાથી બચવા માટે આવા ઠંડા વાતાવરણમાંથી બચવા પક્ષીઓ ધ્રુવ પ્રદેશ છોડીને ગરમ પ્રદેશો માં છે સામૂહિક સાંતર કરતા હોય છે એટલે કે શોર્ટમાં ત્યાં શિયાળામાં ખાસ કરીને વધુ આમ તો બારેમાસ ઠંડી પડતી હોય છે પણ શિયાળામાં પ્રમાણમાં વધુ ઠંડી પડે છે અને આવા ઠંડા વાતાવરણમાંથી બચવા છે એ પક્ષીઓ ધ્રુવ ધ્રુપદેશ છોડીને ગરમ પ્રદેશો માં સામૂહિક સાંતર કરતા હોય છે તો ફરીવાર જોઈએ કારણ નંબર બે કે શા માટે ધ્રુવ પ્રદેશમાંથી શિળામાં કેટલાક પક્ષીઓ સામૂહિક સ્તાંત કરીને હૂફાળા પ્રદેશોમાં આવે છે તમે પહેલો પોઇન્ટ ધ્રુવ પ્રદેશ એક તો બરફ આછાદિત પ્રદેશ છે બીજું પક્ષીઓને જીવવા માટે હૂંફ મેળવી જરૂરી છે બધા પક્ષી કે જીવો માટે ગરમી મેળવી જરૂરી છે અને ત્રીજો પોઈન્ટ શિયાળામાં શિયાળામાં ધ્રુવ પ્રદેશોમાં ખૂબ વધારે ઠંડી પડે છે તો આવા ઠંડા વાતાવરણમાંથી બચવા પક્ષીઓ ધ્રુવ પ્રદેશ છોડી ગરમ પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર

એટલે આ પ્રદેશમાં વનસ્પતિ વધુ ઉગે છે તેથી તેને ખોરાક મળી રહે છે બીજો તેને સૂંઢ હોય છે આપણે છે કે હાથી એ સૂંઢ હોય છે જે તેના નાક તરીકે કાર્ય કરે છે તો આ સૂંઢ છે એનું નાક તરીકે તે કાર્ય કરે છે સૂંઢથી તે ખોરાક પકડીને પોતાના મોમાં મૂકે છે ત્રીજો પોઈન્ટ ખોરાક પકડવા તથા મોમાં મૂકવા સૂંઢ નો ઉપયોગ કરે છે મને કીધું એમ કે આ સૂંડ ઉપયોગ શું છે આથી શું કરે છે તો ખોરાક ને ખોરાક છે એને બે પ્રકારના અંદર પણ દાંત હોય છે અને બાહ્ય પણ દાંત હોય છે બહાર જે બે મોટા દાંત હોય છે તેનું કામ છે વૃક્ષ જે ચાલ છે પણ એને ઉખાડીને ખાવામાં મદદરૂપ થાય છે વૃક્ષ ની ઉખાડવામાં તે બાહ્ય દાંત વડે જે બે દાંત હોય છે એની ઉખાડીને ખાતા હોય છે અને આ વૃક્ષની સાલ અને વૃક્ષની જે ડાળીઓ છે તેનો ખૂબ જ પ્રિય ખોરાક છે આ ખોરાક બીજા પ્રાણીઓના ખોરાક કરતા ભિન્ન છે એટલે કે બધા પ્રાણીઓનો ખોરાક અલગ અલગ હોય છે એમ હાથીનો પણ આ ખોરાક છે એ બીજા પ્રાણીઓ કરતા એકદમ અલગ છે ભિન્ન છે તેથી ખોરાકની હરીફાઈને સહેલાથી સંભાળી શકે છે એટલે કે આ ખોરાક છે એને સહેલાથી મળી શકે છે બીજા પ્રાણીઓની સાથે પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરવી પડતી નથી આગનોપટ્ટ તેના મોટા કાન અત્યંત મૂઢું અવાજ સાંભળી શકે છે આપણે જણાઈએ છીએ કે હાથીને બે મોટા કાન હોય છે અને ખુબ અવાજ પણ સાંભળી મોટા કાન છે એ સતત હલાવતો હોય છે હાથી એનું કામ છે અત્યંત મુદ્દો ધીમો અવાજ ને પણ એના કાન છે હાથી કાન સાંભળી શકે છે પ્લસ ઈ વર્ષાવન વરસાદમાં પ્રદેશમાં જોવા મળે છે એટલે ખૂબ જ ગરમ પણ પ્રદેશ છે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પણ પડે છે એટલે ગરમવાળા પ્રદેશ હવામાન હોય છે જ્યારે ગરમી હોય છે ત્યારે આ બે કાન છે એ પંખા જેવું તે કામ કરે છે હવા આપવાનું કામ કરે છે તો આપતા વિષ્વવૃતીય વર્ષા વનમાં પ્રદેશમાં હાથીનું અનુકૂલન ફરી વાર જોઈએ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે આઈ કે કે વિષ્વવૃતીય વર્ષાવનમાં પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે અથવા

એ સહેલાથી ખોરાક પકડી શકે અને ઈ ખોરાક મોંમાં મૂકવાનો ઉપયોગ કરતા હોય છે નંબર આથી ને બાહ્ય અને આંતરિક દાંત હોય છે આ બાહ્ય જે બે દાંત હોય છે મોટા તે વૃક્ષ ની શાલ ને ઉખાડવામાં ઉપયોગી થાય છે આગનો પોઈન્ટ વૃક્ષની સાલ અને વૃક્ષની ડાળીઓ તેનો પ્રિય ખોરાક છે વૃક્ષ ની અને વૃક્ષની જે ખૂણી ડાળી હોય છે એ હાથીનો ખૂબ જ પ્રિય વધારે ભાવતો ખોરાક છે આ ખોરાક બીજા પ્રાણીઓ ખોરાક કરતા ભિન્ન છે કારણ કે બધા પ્રાણીઓ ખોરાક અલગ હોય છે અને હાથીનો પણ ખોરાક અલગ છે તેથી ખોરાકની હરીફાઈને શહેલાથી સાંભળે છે એટલે કે તેને આ ખોરાક મેળવવા માટે છે એ બીજા પ્રાણીઓ સાથે પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરવી પડતી નથી શહેલાઈથી મળી રહે છે છેલ્લો પોઇન્ટ તેના મોટા કાન અત્યંત মৃদু વાસ સાંભળી શકે છે હાથીના કાન છે એ જેના મોટા હોય છે અને અત્યંત એટલે કે ધીમો વાસ એકદમ સાંભળી શકે છે તથા ગરમ હવામાનમાં પંખા જેવું કામ કરે છે એટલે ગરમીમાં છે આ મોટા કાન છે એ પંખા જેવું કામ કરે છે ગરમીથી બચવા માટે તો આ તો હાથીનું અનુકૂલન વિશેવૃત્તિયા વર્ષાવનમાં તો પાઠ નંબર સાત હવામાન આબોહવા અને પ્રાણીઓની સાથેનું અનુકૂલન ભાગ એક આટલા સુધી રાખશું નેક્સ્ટ વિડીયોમાં ભાગ બે વિશે આપણે જાણકારી મેળવશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ